નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી મારી ખોટમાં ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ખેતીના જુદા જુદા વિષયો સાથે આ ચેનલમાં મળીએ છીએ. મિત્રો, ખેતીની અંદર અનેક જાતના જોખમો છે. વરસાદનું જોખમ, દુષ્કાળનું જોખમ અને જાત જાતના રોગ અને જીવાતનું જોખમ. મિત્રો, એક આજે નવા જ પ્રકારના જોખમની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે નિમેટોડ અથવા તો કરમિયા. તો મિત્રો, આ નિમેટોડ પાકને કેવી રીતે નુકસાન કરે છે, એના કેવી રીતે આપણે બચાવવા માટે પગલાં લેવા જોઈએ, એની વાત કરવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈએ આ વિડીયોમાં. મિત્રો, આપણે આજે નિમેટોડ કેવી રીતે નુકસાન કરે છે અને એને કેવી રીતે આપણે બચાવી શકીએ પાકને, એની વાત કરવા જઈ રહ્યા છીએ. તો આપે કરમિયા અથવા તો નિમેટોડનું નામ તો સાંભળ્યું જ હશે. અને આ કરમિયા ખાસ કરીને જમીનની અંદર રહેતા હોય છે અને મોટાભાગે આપણને એની નરી આંખે દેખાતા નથી, એટલે આપણને ખબર પણ પડતી નથી અને એ આપણા પાકની અંદર પ્રવેશી જાય છે અથવા તો આપણા જે પાકના મૂળ હોય છે એના ઉપર નુકસાન કરતા હોય છે. તો મિત્રો, આના માટે શું કાળજી લેવી જોઈએ, કરમિયા શું છે એ પહેલાં સમજીએ. તો સૌથી પહેલા કરમિયા કેવા હોય, તો કરમિયા અથવા તો નિમેટોડ આપણે એને અંગ્રેજીની અંદર કહેવામાં આવે છે, અથવા તો કૃમિ પણ ઘણા લોકો એને કહેતા હોય છે. તો આ સર્પ જેવા હોય, સર્પની જેમ જ ચાલતા હોય, સર્પાકાર હોય છે પણ ખૂબ બારીક હોય છે, સૂક્ષ્મ, જેને પારદર્શક કહી શકીએ અથવા તો આપણે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ એવા હોય છે. સાપની જેમ મેં કહ્યું એ પ્રમાણે હલનચલન કરે, મોઢા અને પૂંછડીનો ભાગ જે પાતળો હોય વચ્ચે થોડા ઉપસેલા હોય અને એ એટલા બારીક હોય છે કે એને જો આપણે લંબાઈની વાત કરીએ તો 0.1 મિલીમીટર થી લઈ અને 12 મિલીમીટર, વધુમાં વધુ લાંબુ જે છે એ 12 મિલીમીટર સુધીનું હોય છે, એટલે આટલા બારીક હોય છે. મોઢામાં એને ખાસ કરીને એક અણીદાર ચૂસિકા હોય છે જેને અંગ્રેજીમાં સ્ટાઇલેટ કહેવામાં આવે છે અને એ સ્ટાઇલેટ ખાસ કરીને મૂળમાં દાખલ કરી અને નુકસાન કરતું હોય છે અને રસ ચૂસતું હોય છે, એટલે ખાસ કરીને મૂળના જે કોષો હોય એમાં કાણું પાડી દેવા સ્ટાઇલેટથી, એટલે આ રીતના કૃમિને આપણે ઓળખી શકીએ. અને આપણા છુપા દુશ્મનો છે કારણ કે જમીનની અંદર રહે છે એટલે આપણને ઘરમાં ખબર પડતી નથી. એના નુકસાનની મિત્રો આપણે વાત કરીએ તો મૂળમાંથી એ રસ ચૂસે છે અને છોડ જે છે એ નબળો પડી જાય છે. ઘણીવાર આપણને છોડ જે એનો વિકાસ એટલો નબળો હોય છે કે આપણને બીજા સારા છોડથી તફાવત ખબર પડી જાય, ઠીંગણા રહે છે અને પીળો પડી જાય અને લાંબા ગાળે છોડ છે એ સુકાઈ જતા હોય છે. બીજું કે આપણે કઠોળ વર્ગના પાકોમાં રાઇઝોબિયમની ગાંઠો પણ થતી હોય છે, તો એ ગાંઠો જે બનવાની પ્રક્રિયા છે એને પણ, કારણ કે આ પણ ગાંઠો બનાવે છે તો એને અવરોધે છે. અને કૃમિના જે કાણા થયા હોય તો એના દ્વારા ઘણીવાર ફૂગ કે બેક્ટેરિયા કે એવા બીજા સૂક્ષ્મ જીવાણુ જે નુકસાન કરે છે એ પણ એની અંદર આપણા છોડમાં દાખલ થઈ જાય અને એના હિસાબે આપણને બીજી રીતે પણ રોગ થાય અને આપણા પાકને નુકસાન થાય. અને વાયરસના એ વાહક છે, વાયરસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય એટલે આપણા છોડમાં વાયરસવાળા રોગ પણ થઈ શકે અને કોષોને ખૂબ મોટી હાનિ પહોંચાડે છે. અને ગંઠવા કૃમિ જે છે, ખાસ કરીને મેં વાત કરી અલગ અલગ પ્રકારના કૃમિ આવે છે પણ ગંઠવા કૃમિ જે છે મૂળ પર ગાંઠો બનાવે છે. અને આપણા ભારતની વાત કરીએ તો 600 અબજ કરતાં પણ વધારે રૂપિયાનું નુકસાન નોંધાયું છે આ કૃમિથી, એટલે ખૂબ જ ભયંકર અને દેખાતું નથી શરૂઆતમાં, એટલે ખેડૂતોને પણ પગલાં લેવાની ખબર પડતી નથી. એટલે આ આપણો ખૂબ દુશ્મન મોટો છે અને એનું સમયસર જો નિયંત્રણ કરીએ તો આપણે એનાથી બચી શકીએ. હવે મેં વાત કરી એ પ્રમાણે કૃમિ અનેક પ્રકારના હોય છે પરંતુ મુખ્યત્વે એને આપણે 5 ગ્રુપની અંદર વહેંચી શકીએ. પહેલું જે વાત છે ગંઠવા કૃમિ કે જે મૂળ ઉપર ગાંઠો બનાવે છે અને અંગ્રેજીમાં એને રૂટ નોટ નિમેટોડ કહે છે. બીજા જે છે એ કિડની આકારના હોય છે જેને રેનિફોર્મ નિમેટોડ કહેવામાં આવે છે. ત્રીજા જે છે મૂળને કાપીને નુકસાન કરે છે એટલે એને સ્ટન્ટ નિમેટોડ કહે છે. ચોથા પ્રકારના જે છે મૂળ પર કાળા ડાઘ પાડે કે ચાંદા પાડે છે, આને લિઝન નિમેટોડ કહેવામાં આવે છે. અને પાંચમા પ્રકારના જે છે કવચ કૃમિ અથવા તો એને સિસ્ટ નિમેટોડ પણ કહેવામાં આવે છે. એટલે આ રીતે 5 પ્રકારના નિમેટોડ જમીનની અંદર ખાસ કરીને મુખ્યત્વે આપણને નુકસાન કરતા હોય છે, પરંતુ સૌથી વધારે નુકસાન જે છે ગંઠવા કૃમિ અથવા તો
રૂટ નોટ નિમેટોડથી આપણા પાકમાં થાય છે. હવે મેં આપને વાત કરી એ પ્રમાણે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ કઠોળ વર્ગના પાકો અને ખાસ કરીને રજકો છે, બરસીમ છે, એના ઉપર પણ એ ગાંઠો બનાવે છે અને આ પણ રૂટ નોટ નિમેટોડ એટલે કે ગઠવાકૃમિ પણ ગાંઠો બનાવે છે. તો મિત્રો આ બંને ગાંઠોને કેવી રીતે ઓળખવી? તો બંનેનો બહુ સ્પષ્ટ તફાવત છે. રાઇઝોબિયમની ગાંઠો જે છે એ ઓછી હોય છે, જ્યારે આની ગાંઠો છે સખત હોય છે. બીજું કે રાઇઝોબિયમની જે ગાંઠો છે એ મૂળ ઉપર એવી રીતે બહારથી આમ ચોટેલી હોય કે જેથી કરીને આપણે સહેજ એને અડીએ તો એ ખરી જાય છે. જ્યારે ગઠવાકૃમિ જે છે એ અંદર મૂળની અંદર જ વણાયેલી ગાંઠ હોય છે અને જેમ આપણે મોરલી હોય એના જેવું ઉપર ઉપસેલું હોય આખું મૂળ, એટલે આપણને ખ્યાલ આવી જાય. પછી રાઇઝોબિયમની જે ગાંઠો છે એને ચોક્કસ આકાર હોય છે, જ્યારે આ કૃમિની ગાંઠો છે એને કોઈ આકાર હોતો નથી અને એને દબાવીએ તો એ ખૂબ જ સખત આપણને લાગે છે. એટલે આ રીતે આપણે બંનેને ગાંઠોને જે છે એ ઓળખી શકીએ. મિત્રો હવે આ કૃમિ જે છે એ આપણે એનું જીવનચક્ર કે કેવી રીતે એને જમીનમાં રહે છે તો એની મુખ્યત્વે જોઈએ તો બે જ અવસ્થા હોય છે. એક જે છે ઈંડા અવસ્થા અને પછી ઈંડામાંથી ઈયળો થાય, પરંતુ ઈયળ જે છે એ જુદી જુદી ચાર અવસ્થા એની અંદરથી પસાર થઈ અને પુખ્ત બને છે, પછી એ માદા બને અથવા તો નર બને. એટલે આ રીતે એનું જીવન હોય છે અને ખાસ કરીને એનું જીવનચક્ર જે છે તો ગંઠવાકૃમિ અથવા તો જે રૂટ નોટ નિમેટોડ છે એ 18-30 દિવસે એનું લાઈફ સાયકલ અથવા જીવનચક્ર હોય છે અને મૂળ કાપીને ખાનારનું સામાન્ય રીતે 40-45 દિવસનું એનું જીવનચક્ર હોય છે. હવે ગંઠવાકૃમિની માદા છે સામાન્ય રીતે 400-500 ઈંડા મૂકે છે સમૂહમાં એક જથ્થાની અંદર, અને કિડની આકારની જે કૃમિ છે એ 100-120 ઈંડા ચીક મૂકે છે અને એને ફરતી બાજુએ એક ચીકણો પદાર્થ બનાવી દે છે જેથી કરીને એને કોઈ એના દુશ્મનો નુકસાન ન કરી શકે અને એ ઘણી સમય આની અંદર લાંબા સમય સુધી આ સ્થિતિમાં પણ એ સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. મિત્રો નિમેટોડ શું છે, એના કેટલા પ્રકાર છે અને પાકને કેવી રીતે નુકસાન કરે છે એની વિગત આજે આપણે જાણી. નિમેટોડનું નિયંત્રણ કેવી રીતે કરવું તેની વિગત માટે ભાગ 2 જુઓ. મિત્રો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરજો અને આપના મિત્રોને ખાસ કરીને આને શેર કરજો, મોકલતા રહેજો. આજે આટલી જ વાત, ફરી કોઈ નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.